નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 19 મે 2020માં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે. અને સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 19 મે 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1. હાલમાં જ ભારત અને મધ્ય એશિયાના સર્વશ્રેષ્ઠ એરપોર્ટનો ખિતાબ કોણે જીત્યું? તો તે એરપોર્ટ છે બેંગલુરુ એરપોર્ટ. કર્ણાટક રાજધાની બેંગલુરુ, મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા, રાજ્યપાલ વજુભાઈ વાળા, વિધાનસભાની બેઠકો 224, લોકસભાની બેઠકો 28, રાજ્યસભાની બેઠકો 12 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 2. હાલમાં જ કયા રાજ્યની સરકારે સરકારી કર્મચારીઓના સ્થાનાંતરણ પર પ્રતિબંધ લગાવ્યો? ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. ઉત્તર પ્રદેશ રાજધાની લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, વિધાનસભાની બેઠકો 404, લોકસભાની બેઠકો 80, રાજ્યસભાની બેઠકો 31 અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 3. હાલમાં જ ભારતના કયા શહેરમાં હોમ ડિલિવરી માટે ડિજિટલ પેમેન્ટ ફરજિયાત કરવામાં આવ્યું? તો તે શહેર છે અમદાવાદ, ગુજરાત, રાજધાની ગાંધીનગર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, વિધાનસભાની બેઠકો 182, લોકસભાની બેઠકો 26, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન 4. હાલમાં જ સેમસંગ ઇન્ડિયાએ કયા રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન વિભાગને 2 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી? તો તે રાજ્ય છે તમિલનાડુ. તમિલનાડુ રાજધાની ચેન્નાઈ, મુખ્યમંત્રી વી કે પલાનીસ્વામી, રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત, વિધાનસભાની બેઠકો 234, લોકસભાની બેઠકો 39, રાજ્યસભાની બેઠકો 18 અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 5. હાલમાં જ કયા રાજ્યની સરકારે પોલીસ કર્મચારીઓને કર્મવીર પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી? તો તે રાજ્ય સરકાર છે મધ્યપ્રદેશ રાજ્ય સરકાર. મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજ્યપાલ લાલજી ટંડન, વિધાનસભાની બેઠકો 230, લોકસભાની બેઠકો 29, રાજ્યસભાની બેઠકો 11, સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 6. પાકિસ્તાન ક્રિકેટ ટીમના નવા વનડે કેપ્ટન કોણ બન્યા? તો તે બન્યા છે બાબર આઝમ. પાકિસ્તાન પાટનગર ઇસ્લામાબાદ, રાષ્ટ્રપતિ આરિફ અલવી, પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને ચલણ છે પાકિસ્તાની રૂપી. પ્રશ્ન 7. હાલમાં જ કઈ કંપનીએ પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ માટે મંજૂરી આપી? તો તે છે ટ્વિટર. ટ્વિટરની સ્થાપના 2006માં, મુખ્યમથક સેન ફ્રાન્સિસ્કોમાં, સીઈઓ છે જેક ડોર્સી. પ્રશ્ન 8. એએસઆઈના નવા મહાનિર્દેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો નિયુક્ત કરવામાં આવ્યા છે વી વિદ્યાવતી. એએસઆઈનું પૂરું નામ છે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. સ્થાપના 1861માં,
સંસ્થાપક છે એલેક્ઝાન્ડર કનિંગહમ, મુખ્ય મથક આવેલું છે નવી દિલ્હીમાં. પ્રશ્ન 9. હાલમાં જ કયા રાજ્યની સરકારે ધોરણ 10 અને 12ની બાકી પરીક્ષાઓ રદ કરવાની જાહેરાત કરી? તો તે છે છત્તીસગઢ રાજ્ય સરકાર, છત્તીસગઢ, રાજધાની રાયપુર, મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, રાજ્યપાલ અનુસુઈયા ઉઇકે, વિધાનસભાની બેઠકો 90, લોકસભાની બેઠકો 11, રાજ્યસભાની બેઠકો 5. સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 2000. પ્રશ્ન 10. હાલમાં જ કયા રાજ્યના તંજાવુર નેતી વર્કર્સ અને આરામબાઉર વુડ કર્વિંગ્સને જીઆઈ ટેગ આપવામાં આવ્યું? તો આ વસ્તુઓ છે તમિલનાડુ રાજ્યની, તમિલનાડુ, રાજધાની ચેન્નાઈ, મુખ્યમંત્રી ઈકે પલાનીસ્વામી, રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત, વિધાનસભાની બેઠકો 234, લોકસભાની બેઠકો 39, રાજ્યસભાની બેઠકો 18 અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 11. બેંક પાસેથી નાની લોન લેનાર લોકો માટે સરકારે કઈ યોજના શરૂ કરી? તો સરકારે યોજના શરૂ કરી છે મુદ્રા શિશુ યોજના. ભારત, પાટનગર, નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો. પ્રશ્ન 12. ડબલ્યુઈએફની વૈશ્વિક ઉર્જા ઇન્ડેક્સ 2020માં ભારત કયા સ્થાને છે? તો ભારત આ યાદીમાં 74મા સ્થાને છે. ડબલ્યુએફ એટલે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, જેની સ્થાપના 1971માં થઈ હતી, મુખ્ય મથક આવેલું છે જિનીવામાં, ચેરમેન છે ક્લોસ સ્વાબ. પ્રશ્ન 13. હાલમાં જ કયા મંત્રાલયે ચેમ્પિયન્સ પોર્ટલ લોન્ચ કર્યું? તો તે છે MSME મંત્રાલય. ભારત, પાટનગર, નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો. પ્રશ્ન 14. હાલમાં જ મનમીત સિંહ વાલિયાનું 58 વર્ષની વયે અવસાન થયું, તે કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો તેઓ ટેબલ ટેનિસ સાથે સંકળાયેલા હતા, જેનું હાલમાં જ અવસાન થયું છે. પ્રશ્ન 15. હાલમાં જ ફેડ કપ હાર્ટ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની? તો પ્રથમ ભારતીય મહિલા બની છે સાનિયા મિર્ઝા, કે જેણે આ એવોર્ડ જીત્યો છે. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આગળના વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે, તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.